નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ જેમાં પાઠ નંબર છે 17 દિવાલ ઓળંગી લીધી, જેમાં આપણે આગળ વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા અને ટૂંકા પ્રશ્નો જવાબ વિશે સમજૂતી મેળવી હતી અને સ્વાધ્યાય પોથીમાં પૂરેલા હતા. ત્યારબાદ હવે આપણે લાંબા પ્રશ્નો જે પેજ નંબર 42 પર છે તે સમજીશું અને સ્વાધ્યાય પોથીમાં પૂરીશું, જેમાં પ્રશ્ન નંબર 7, સ્ત્રીઓ હવે પુરુષો સમો વળી ગણાય છે કેમ? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પહેલા પ્રશ્નનો ઉત્તર આપીશું કે સ્ત્રીઓ હવે પુરુષો સમોવડી ગણાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી અહીંયા પ્રશ્નાર્થીના પહેલો છે એટલે અહીં પહેલો પ્રશ્ન પૂરો થાય છે. તો પહેલા પ્રશ્નનો જવાબ હવે આપણે આપીશું, હા, સ્ત્રીઓ આજે પુરુષો સમોવડી ગણાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન એટલે કે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં લખેલું છે કેમ અને પાછો પ્રશ્નાર્થીન કરેલો છે, તો એનો આપણે જવાબ લખીશું, તેઓ પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે. જે સ્ત્રીઓ છે તેઓએ પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે. પુરુષોની જેમ જ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો આજનો દેશ, આજનો જમાનો એ પુરુષો અને સ્ત્રીઓ બંને સમાન છે એવું દર્શાવે છે. જે ક્ષેત્રમાં પુરુષો કામ કરી રહ્યા છે તે તમામ ક્ષેત્રોમાં આજે સ્ત્રીઓ પણ કામ કરી રહી છે. આથી અહીં લખેલું છે કે પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં પોતાની નામના મેળવી છે, પરંતુ આપણા સમાજની એક મર્યાદા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ કામ કરી રહી છે, એમ છતાં પણ આપણા સમાજની એક મર્યાદા છે. એ શું મર્યાદા છે એ સમજીએ, કે પુરુષો જેટલું સન્માન સ્ત્રીઓને મળતું નથી. હજુ પણ આપણો દેશ પુરુષ પ્રધાન જ છે. આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રી કામ કરી રહી છે, સ્ત્રીએ પોતાની નામના સમાજમાં મેળવી લીધેલી છે, પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે, એમ છતાં પણ આપણો જે સમાજ છે એની એક મર્યાદા છે, કે પુરુષો જેટલું સન્માન, પુરુષો જેટલું માન સ્ત્રીઓને મળતું નથી. હજુ પણ આપણો દેશ છે એ, હજી પણ આપણો સમાજ છે એ પુરુષ પ્રધાન રહી ગયેલો છે. ત્યાર પછીનું એટલે કે આપણો 8મા નંબરનો પ્રશ્ન, જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે અને ભણાવવામાં ન આવે અથવા તેમની પસંદના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે? જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલેનો સમય એવો હતો કે જેમાં છોકરાઓ અને છોકરીઓને સમાન તક આપવા દેવામાં આવતી હતી નહીં, એટલે છોકરાઓ અને છોકરીઓનું બધી વાતમાં અલગ અલગ હતું. આથી તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે છોકરીઓને રમત ન રમવા દેવામાં આવે, ભણાવવામાં ન આવે અને તેમની પસંદગીના કામ કરવા ન દેવામાં આવે તો શું થાય? તો એનો જવાબ આપણે લખીશું કે છોકરીઓને રમત, અલ્પવિરામ શિક્ષણ કે તેમની પસંદગીના કામ કરવા દેવામાં ન આવે તો ઘણી બધી વિસંગતાઓ ઊભી થાય. જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગશે વિદ્યાર્થી મિત્રો? તો એમાં જવાબ લખેલો છે કે સ્ત્રી સમાજ માટે, સમાજ સાથે મોટો અન્યાય થાય છે. સ્ત્રીનો જે સમાજ છે આ સમાજની અંદર સ્ત્રી સાથે ખૂબ જ મોટો અન્યાય થઈ રહેલો છે. સમાજમાં સ્ત્રી સમાજની ભાવનાની વાતનો અર્થ જ રહે નહીં, એટલે કે આપણો જે સમાજ છે એની અંદર જો આવું થાય કે છોકરીઓને એ રમત રમવા દેવામાં ન આવે, એના પસંદગીના કામ કરવા દેવામાં ન આવે, એને ભણાવવામાં ન આવે, તો જે આપણા સમાજની અંદર સ્ત્રી સમાજની ભાવના છે તેનો કોઈ અર્થ જ રહે નહીં. છોકરીઓ જેવું જો છોકરા સાથે થાય તો મને જરા પણ ગમે નહીં. હું માનું છું કે દરેક સમાજમાં છોકરાઓ અને છોકરીઓને સમાન તક મળે. જો વિદ્યાર્થી મિત્રો, જેવું છોકરીઓ સાથે થતું હતું પહેલેના જમાનામાં એવું જ જો છોકરાઓ સાથે થાય તો આપણને ગમે નહીં. અને દરેક સમાજમાં, હું તો એવું જ માનું છું કે દરેક સમાજમાં છોકરાઓ અને છોકરીઓને કેવી તક મળવી જોઈએ? તો કે સમાન તક મળવી જોઈએ. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો એટલે કે 9મા નંબરનો
પ્રશ્ન. સમાચાર પત્રનો અહેવાલ કહે છે, અફસાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલને કૂદી ગઈ હતી. તમે જાતિ પૂર્વગ્રહ એટલે કે લિંગ ભેદ દ્વારા શું સમજ્યા, વિચારો અને તમારા શબ્દોમાં લખો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો છે જેનું નામ છે પાઠ નંબર 17, દિવાલ ઓળંગી લીધી. પાઠમાં મેં તમને સમજાવેલું હતું કે આ પાઠનું નામ આવું કંઈક છે, પરંતુ તેની અંદર રમતની વાત છે. તો આ પાઠમાં આપણને એમ સમજાવવામાં આવેલું હતું કે છોકરીઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ છે. તો આ પાઠમાં તમે શું સમજ્યા તે આપણે લખવાનું છે. તો એમાં જવાબ લખીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો, આપણા સમાજમાં ઘણી જગ્યાએ હજુ પણ છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ભેદભાવ જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ છે, આપણો સમાજ છે, આજે ઘણો બધો આગળ વયો ગયો છે અને ઉન્નતિના પથ પર છે. આમ છતાં પણ ક્યાંક ને ક્યાંક હજુ અમુક જગ્યાએ છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ભેદભાવ જોવા મળે છે. લોકો છોકરીઓને છોકરા જેટલી સ્વતંત્રતા આપવા માંગતા જ નથી. જો છોકરીઓ જે હોય છે એને છોકરા જેટલી સ્વતંત્રતા મળતી નથી. હજુ પણ તમે આજના સમયમાં પણ ક્યાંક જોયું હશે કે જેટલી છૂટ છોકરાઓને હોય છે તેટલી જ છૂટ છોકરીઓને હોતી નથી. જ્યારે આપણો ઇતિહાસ સાક્ષી છે કે છોકરીઓ અને સ્ત્રીઓનું મોટું યોગદાન છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણો ઇતિહાસ એ સાક્ષી છે કે છોકરીઓ અને સ્ત્રીઓનું યોગદાન એ ખૂબ જ મોટું યોગદાન છે. આમ છતાં તેને દૂર કરી શકાતો નથી. આ બંને વચ્ચે રહેલા ભેદને જાતિ પૂર્વગ્રહ કહેવામાં આવે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, જાતિ પૂર્વગ્રહ એટલે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે જે ભેદભાવ રહેલો છે અને છોકરાઓને જેટલી સ્વતંત્રતા મળે છે તેટલી સ્વતંત્રતા છોકરીઓને મળતી નથી, એને કહેવામાં આવે છે જાતિ પૂર્વગ્રહ અથવા તો લિંગ ભેદ. ત્યાર પછીનો એટલે કે 10મા નંબરનો પ્રશ્ન. રમતો રમવાથી આપણને શો ફાયદો થાય છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણો 10મા નંબરનો પ્રશ્ન છે, રમતો રમવાથી આપણને શો ફાયદો થાય છે? રમત ફક્ત આપણને મજા આવે એટલા માટે જ રમવાની હોય, આપણી ઈચ્છા થાય એટલા માટે જ રમવાની હોય એવું નથી, પરંતુ રમતો રમવાથી આપણને અમુક ફાયદા પણ થાય છે, જેના વિશેની માહિતી આપણે આ પ્રશ્નમાં સમજીશું. એમાં પહેલા નંબરનું છે, આપણું શરીર ચપળ અને તંદુરસ્ત રહે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે રમત રમીએ તો એનાથી શું થાય? તો કે આપણું શરીર ચપળ અને તંદુરસ્ત રહે, આપણને રોગ થાય નહીં અને સુંદર એવું મજાનું આપણું શરીર રહે. બીજા નંબરનો પોઈન્ટ, આપણામાં વિવિધ કૌશલ્યનું ઘડતર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રમતો રમીએ એનાથી શું થાય? આપણા શરીરની અંદર, આપણા મગજની અંદર અનેક કૌશલ્યનું ઘડતર થાય છે. ત્રીજા નંબરનો પોઈન્ટ, આપણામાં શિસ્ત, ખેલદિલી, સંઘભાવનાના વગેરે જેવા ગુણો વિકસે છે. આપણી અંદર શિસ્ત કે કઈ રીતે આપણે ડિસિપ્લિનમાં રહેવું, કઈ રીતે આપણે રમત રમવી, ખેલદિલી એટલે કે ખેલ એટલે કે રમત, રમત પ્રત્યે આપણને ઈચ્છા ઉત્સુકતા જાગે, સંઘભાવના એટલે એક સાથે એક ટીમમાં રહીને કામ કરવાનું અથવા તો રમત રમવાનું એવા ગુણો વિકસે છે. ચોથા નંબરનો પોઈન્ટ, આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જે રમત રમતા હોઈએ એ રમતની અંદર જો આપણે જીતીએ તો જીતમાં આપણને ખુશી આનંદનો અનુભવ થાય, અને જો આપણે હારી ગયા હોઈએ તો આપણે નિરાશ થવાનું નથી, પરંતુ હારમાં આપણે કઈ ભૂલ કરેલી છે એ ભૂલને સ્વીકારવાની અને ત્યારબાદ બીજી વખત એ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાની જેવી ભાવનાનો વિકાસ થાય છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનું આપણે આગળના વિડીયોમાં સમજીશું.